નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું ચાલુ કરીએ એની પહેલાં યા કુંદેન્દુ શ્લોક સાંભળીશું, ત્યારબાદ ભણવાનું ચાલુ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ 5માં તર્કક્રિયા, આ બોધાત્મક પ્રક્રિયા વિશે આપણે સમજૂતી મેળવવાની છે. આપણે આમાં અલગ અલગ જે બોધાત્મક પ્રક્રિયા સમજીએ છીએ એમાં તર્કક્રિયા એ ત્રીજા પ્રકારની બોધાત્મક પ્રક્રિયા છે. એમાં આપણે એનો સામાન્ય અર્થ, વિશિષ્ટ અર્થ અને તર્કક્રિયાના બે પ્રકારોની સમજૂતી મેળવીશું. તર્કક્રિયા છે એ ત્રીજા પ્રકારની બોધાત્મક પ્રક્રિયા છે. આ કેવા પ્રકારની વિચારણા છે? આ એક પ્રકારની વિચારણા છે તર્કક્રિયા. તર્કનો સાદો અર્થ શું થાય છે? અનુમાન કરવું. શું થાય છે? તો અનુમાન કરવું. હવે આ એક આપણે જે અનુમાન કરીએ એ એક પ્રકારની વિચારણા છે, એક પ્રકારનું ચિંતન જ છે. અને આપણે આ તર્કક્રિયાના માધ્યમથી વ્યક્તિ શું કરે છે? પોતે જે વિચારે છે એને ચોક્કસ ક્રમમાં ગોઠવે છે. પછી અલગ અલગ અનુમાનના આધારે તે કોઈ એક તારણ, કોઈ એક નિષ્કર્ષ ઉપર પહોંચે છે. રેબરે આ તર્કક્રિયાનો સામાન્ય અર્થ આપેલો છે. કોને આપેલું છે? આપેલો છે રેબરે. એને શું કીધું છે સામાન્ય અર્થમાં? તો એને એમ કીધું છે કે તર્કક્રિયા એક પ્રકારની તાર્કિક અને સુસંગત વિચારણા છે. શું છે તર્કક્રિયા? તો તાર્કિક અને સુસંગત, લોજિકલ. એટલે કે એમાં ચોક્કસ પ્રકારનો તર્ક રહેલો હોય છે. અને વિચારણા કેવા પ્રકારની હોય છે? તો વિચારણા એકબીજા સાથે સુસંગત, એટલે કે એક વિચાર છે બીજા વિચારણાથી અલગ પડતો નથી. એ વિચારણા છે તે એકબીજા સાથે સુસંગત છે, એકબીજા સાથે જોડાયેલી છે. એને તર્કક્રિયા કહેવાય. હવે વિશિષ્ટ અર્થમાં આપણે તર્કક્રિયા એટલે શું એ સમજીએ. એને આપણે તર્કક્રિયાની વ્યાખ્યા પણ કહી શકીએ. શું કીધું છે? તર્કક્રિયા એક પ્રકારનું સમસ્યા ઉકેલનું વર્તન છે, જ્યાં યોગ્ય રીતે રચાયેલ ઉત્કલ્પનાઓની ક્રમબદ્ધ રીતે ચકાસણી કરવામાં આવે છે અને એનો ઉકેલ તાર્કિક રીતે તારવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ધારો કે બી વિભાગની અંદર એક વાક્યના પ્રશ્નમાં આ તર્કક્રિયાની જો વ્યાખ્યા પૂછે તો તમારે આ જ લખવાની થાય. શું કીધું છે? તર્કક્રિયા એક પ્રકારનું સમસ્યા ઉકેલનું વર્તન છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વ્યક્તિની સામે કોઈ સમસ્યા આવશે ને ત્યારે એ વિચારશે ને ત્યારે અલગ અલગ પ્રકારના ઘણા બધા અનુમાનો કરે છે કે સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય. તો આ તર્કક્રિયા છે એક પ્રકારનું સમસ્યા ઉકેલનું જ વર્તન છે. એમાં વ્યક્તિ શું કરે છે? તો એમાં વ્યક્તિ જ્યાં યોગ્ય રીતે રચાયેલ ઉત્કલ્પનાઓની
ક્રમબદ્ધ રીતે ચકાસણી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? યોગ્ય રીતે રચાયેલી ઉત્કલ્પના. વ્યક્તિ એક ઉત્કલ્પના રચે. ઉત્કલ્પના એટલે શું? જો તોના સ્વરૂપમાં, જો આમ કરીએ તો શું થાય. આપણે પહેલેથી જ એવું અનુમાન કરીએ છીએ કે કોઈ એક કામ કરીએ તો શું થાય, તો વ્યક્તિ આવી ક્રમબદ્ધ એટલે કે એક પછી એક ઘણી બધી ઉત્કલ્પના રચે છે, એની ચકાસણી કરવામાં આવે છે અને પછી તેનો ઉકેલ કઈ રીતે લાવવો એનું અનુમાન કરવામાં આવે છે, તો એને તર્ક ક્રિયા કહેવામાં આવે છે. ફરીથી આ વ્યાખ્યાને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે? સમસ્યા ઉકેલનું વર્તન છે, એટલે કે વ્યક્તિ કોઈ સમસ્યાનો ઉકેલ લેવા ઈચ્છતો હોય ને ત્યારે વ્યક્તિ તર્ક ક્રિયાનો ઉપયોગ કરે છે. ત્યાં શું કરે છે? એ ઉત્કલ્પનાની રચના કરે છે. કેવી ઉત્કલ્પના? તો ક્રમબદ્ધ, જો અને તોના સંદર્ભમાં. જો આમ કરીશ તો આમ થશે, આમાં તે અનુમાન કરે છે. પછી આ જે ઉત્કલ્પના રચી હોય એની તે ચકાસણી કરે છે અને પછી તેનો ઉકેલ તે તાર્કિક રીતે લાવે છે, તેને તર્ક ક્રિયા કહેવાય. હવે એના માટે આને સમજવા માટે એક ઉદાહરણ સમજીએ. પરીક્ષાના દિવસોમાં તમે રાત્રે વાંચો છો ત્યારે અચાનક તમારા રૂમમાં જે ટ્યુબલાઇટ છે એ બંધ થઈ જાય છે. હવે તમારી સામે બે સમસ્યા ઊભી થાય છે. પહેલી તો એ કે એ ટ્યુબલાઇટ શા માટે બંધ થઈ ગઈ. બીજી સમસ્યા એ કે હવે એને કઈ રીતે ફરીથી ચાલુ કરી શકાય, કે ચાલુ થાય તો તમે વાંચવાનું આગળ કરી શકો. હવે તમે એના માટે ઘણા બધા પ્રકારના મનમાં અનુમાન કરો છો, વિચારો કરો છો કે લાઇટ ચાલુ, લાઇટ વહી ગઈ છે. પહેલાં તમે શું કરશો? આડોશ પાડોશની લાઇટ છે કે વહી ગઈ છે એની તપાસ કરશો. પછી આડોશ પાડોશમાં હોય તો તમે શું કરશો? ફ્યુઝ ઉડી ગયો નથી ને એ જોશો. જો તમે પહેલાં અનુમાન કરો છો, પછી તમે ચેક કરવા જાઓ છો, એટલે પહેલાં તમે તર્ક કરો છો. હવે પહેલાં તમે શું ચેક કર્યું? આજુબાજુમાં છે કે નહીં વિચાર્યું, પછી તમે ચેક કરવા ગયા, અનુમાન કર્યું તમે. પછી આજુબાજુમાં લાઇટ છે તો તમે તમારા ફ્યુઝને ચેક કરવા ગયા. હવે ફ્યુઝ બરાબર છે, તમારા ઘરમાં બીજા રૂમમાં લાઇટ છે એ પણ તમે જોઈ લીધું, તો પછી તમે શું વિચારો છો કે બીજા રૂમમાં લાઇટ છે તો હવે તમારા જે લેમ્પ કે તમારી જે ટ્યુબલાઇટ ઉડી ગઈ છે એના હોલ્ડરમાં કે એના સ્ટાર્ટરમાં જ ક્યાંક ખરાબી હશે, એ તારણ ઉપર તમે પહોંચો છો. આ કઈ રીતે તમે આ તારણ ઉપર આવ્યા? નિષ્કર્ષ એટલે કે તારણ. આ તારણ ઉપર તમે કઈ રીતે આવ્યા? તો એક પછી એક ક્રમમાં તમે અનુમાન કર્યા. ક્રમમાં અનુમાન તો કર્યા પણ એને ચેક પણ કર્યા અને પછી તમે કોઈ એક ચોક્કસ તારણ ઉપર તમે પહોંચ્યા છો, તો એને તર્ક ક્રિયા કહેવામાં આવે છે. એના પછી આવે છે નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ તર્ક ક્રિયાના બે પ્રકાર છે. શું છે? આ તર્ક ક્રિયાના પ્રકાર છે. જો હવે તમે એક અનુમાન કરો કે ભાઈ તમે રેલવે પ્લેટફોર્મ ઉપર છો અને કોઈ એક વ્યક્તિ છે એ ચિંતાથી દોડી રહ્યો છે, તમે એને દોડતા જોવો છો, તો ત્યારે તમે મનમાં ઘણા બધા વિચાર આવશે, તમે ઘણા બધા પ્રકારના અનુમાન કરશો. જેમ કે તે અત્યારે જે ટ્રેન ઉપડી રહી છે, ધારો કે ત્યારે કોઈ ટ્રેન ઉપડતી હોય તો એને પકડવા માટે એની જ ટ્રેન છે ને એ ચૂકી જાય એમ છે, તો એને પકડવા માટે દોડી રહ્યો છે. અથવા તો તે પોતાનો જે મિત્ર છે એને વિદાય આપવા, એને એને બાય કરવા ઈચ્છે છે, એટલા માટે તે હાલ જે ઉપડેલી ટ્રેન છે એમાં જે બેઠો છે એને તમે બાય કરવા ઈચ્છો છો એટલે તમે દોડો છો. અથવા તો અત્યારે જે ઉપડી રહેલી છે ટ્રેન, એ ટ્રેનમાં તમારો મિત્ર જઈ રહ્યો છે, એ બેગ ભૂલી ગયો છે, એનો કોઈ સામાન ભૂલી ગયો છે, તો એટલા માટે એ દોડી રહ્યો છે. કોઈ પણ કારણ હોઈ શકે છે પ્લેટફોર્મ ઉપર દોડી રહેલા વ્યક્તિ માટે, તો તમે એના માટે અલગ અલગ પ્રકારના અનુમાન કરો છો, તર્ક કરો છો અને પછી તમે ચેક કરો છો કરે છે શું એ તમે જોવો છો. આ બધું સ્વાભાવિક જ છે. તો આવા જે તર્ક છે એના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર. નિગમનલક્ષી એક અને બીજું વ્યાપ્તિલક્ષી.
હવે સૌથી પહેલાં આપણે સમજીએ નિગમનલક્ષી તર્ક ક્રિયા. નિગમન એટલે શું? તો નિગમન એટલે નિષ્કર્ષ, સાર, પરિણામ કે ફલશ્રુતિ. કોઈ તમે તારણ ઉપર આવો અથવા તો કોઈ તમે એનું પરિણામ મેળવો, બરોબર, તો એ નિગમન કહેવાય. હવે નિગમનલક્ષી તર્ક છે એ કોઈ પૂર્વધારણા કે માન્યતાના આધારે કરવામાં આવે છે. તમે પહેલેથી કોઈ માન્યતા ધરાવતા હોય અથવા તો પહેલેથી કોઈ તમારા મનમાં ધારણા હોય તો એના આધારે તમે આ તર્ક કરો છો. અને આ પ્રકારના તર્કમાં તમે જે જાણો છો અથવા તો તમે જે વાતમાં વિશ્વાસ રાખો છો કે આ સાચું છે તેના આધારે વિશિષ્ટ નિષ્કર્ષ તારવો છો. એટલે કે નિગમનલક્ષી તર્ક છે એ સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે તમે ખાસ ધ્યાન રાખજો. આ પૂછાતો જ હોય છે અને સમજવામાં અને લખવામાં બે રીતે ઇઝી છે, તો ખાસ ધ્યાન આપજો. નિગમનલક્ષી તર્ક છે સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા છે. એટલે કે તમારી પાસે પહેલાં માહિતી હોય છે, એના આધારે તમે કોઈ એક તારણ ઉપર આવો છો. અહીંયા શું કરો છો? તો અહીંયા આપણે નિષ્કર્ષ તારવવા માટે જે બાબતોનો આધાર લઈએ છીએ એને આધાર વિધાન કહે છે. એટલે કે તારણ તારવવા માટે તમે જેના ઉપર આધારિત છો એને મુખ્ય આધાર વિધાન કહેવાય છે. અને આ આધાર વિધાન કે વિધાનો ક્યારે કહેશો તો એક કરતાં વધારે હોય એના આધારે નિષ્કર્ષ તારવીએ છીએ એને ફલિત વિધાન કહે છે. અને શું કહેવામાં આવે છે? ફલિત વિધાન કહે છે. આપણે હવે આમાં એનું એક ઉદાહરણ સમજીએ. આ નિગમનલક્ષી તર્ક ક્રિયાનું ઉદાહરણ છે. એમાં લોકો પ્લેટફોર્મ પર ત્યારે દોડે છે જ્યારે તેની ટ્રેન છૂટી રહી હોય છે. મોટાભાગે વ્યક્તિને એવો અનુભવ હોય છે કે લોકો ક્યારે પ્લેટફોર્મ ઉપર દોડે, તો ત્યારે જ દોડે કે જ્યારે એની ટ્રેન છૂટી રહી હોય, એની ટ્રેન વહી જતી હોય. તો આપણી પાસે એવી માહિતી છે તો એક એનું આધાર વિધાન કહે કે આના આધારે આપણે એનું નિષ્કર્ષ તારવીએ છીએ. આધાર વિધાન શું બનશે? તો એક વ્યક્તિ પ્લેટફોર્મ ઉપર દોડી રહી છે, શા માટે? તો એ વ્યક્તિની ટ્રેન છૂટી રહી છે, એ ફલિત વિધાન બનશે. આધાર વિધાન છે, આ ફલિત વિધાન છે, બરોબર. એટલે અહીંયા આપણે એક આપણી સામે ઘટના છે એના વિશે અનુમાન કર્યું. કઈ રીતે અનુમાન કર્યું? તો નિગમનલક્ષી તર્ક ક્રિયાના આધારે. હવે આ પ્રકારનું જે અનુમાન કર્યું છે એ અનુમાન કરવામાં તમે ભૂલ પણ કરી રહ્યા હોઈ શકે. જેમ કે અમુક વખતે એવું બને છે કે આપણી પાસે જે માહિતી છે એ અપૂરતી હોય છે અને એના આધારે આપણે એના વિશે અનુમાન કરીએ છીએ. અને આ જે અનુમાન છે એ આપણું ખોટું પણ હોઈ શકે છે. અનુમાન કરવામાં તમે ભૂલ કરી રહ્યા હોય, જે ભૂલ નિગમનલક્ષી તર્ક દરમિયાન મોટા ભાગે કરતા હોય છે. અને માત્ર તમે ધારી લ્યો છો, તમે અનુમાન કરો છો, એ તમારી ધારણા છે. પણ દરેક વખતે તમને ખબર નથી હોતી કે આ જ કારણથી વ્યક્તિ અમુક વસ્તુ કરી રહી છે. દરેક વખતે ખબર નથી હોતી. એટલે કે આધાર વિધાન અથવા તો તમારી માન્યતા સાચી જ છે એવું દર વખતે હોતું નથી. જો આધારભૂત માહિતી, એટલે તમે જે માહિતી મેળવી છે એ માન્યતા સાચી છે, એ વિધાન સાચું છે, તો જ તમારો તર્ક સાચો પડશે. પણ જો તમારું આધાર વિધાન કે આધારભૂત માહિતી છે એ સાચી નહીં હોય તો એનો નિષ્કર્ષ ખોટો જોવા મળશે, સાચો જોવા મળશે નહીં. એવું પણ બની શકે કે લોકો બીજા કોઈ કારણોસર પ્લેટફોર્મ ઉપર દોડતા હોય અને આપણે એવું માની લઈએ છીએ. એના માટેનું એક ચિત્ર છે એ અહીંયા આપેલું છે. હવે આપણે મોટાભાગે એવું વિચારતા હોઈએ છીએ, અને બધાને એ ખબર જ હોય કે બિલાડી હોય તો એને ચાર પગ હોય,
બરોબર. હવે બિલાડીને ચાર પગ હોય, ઉંદર એવું વિચારે કે ભાઈ દરેક બિલાડીને ચાર પગ હોય છે, મારે પણ ચાર પગ છે તો હું એક બિલાડી છું. બરાબર, ઉંદરને ચાર પગ છે, બરાબર, બિલાડીને ચાર પગ છે, કૂતરાને ચાર પગ છે, ગાયને ચાર પગ છે. તો કાંઈ ગાય એમ વિચારે કે હું કૂતરો છું, કૂતરો એમ વિચારે કે હું ગાય છું, બિલાડી એમ વિચારે કે હું ઉંદર છું, ઉંદર એમ વિચારે કે હું બિલાડી છું, તો એ સાચું થોડું પડે. એ સિવાયના બીજા લક્ષણો છે એને પણ ધ્યાનમાં રાખવા પડે અને એના આધારે આપણે અનુમાન કરાય. એટલે કે એક જ બાબતના આધારે જ્યારે આપણે અનુમાન કરીએ છીએ ત્યારે જો એ આધાર જ ખોટો હશે તો તમારું અનુમાન પણ ખોટું પડે છે. તો આવી રીતે નિગમનલક્ષી તર્ક ક્રિયા છે એના દ્વારા જે અનુમાન કરવામાં આવે છે એ ઘણી વખત અનુમાન ખોટું પણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રકાર છે વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. બીજો પ્રકાર કયો છે? વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. તો એના વિશેની આપણે સમજૂતી પછીથી મેળવીશું.